નમસ્કાર, 5:30 નો સમય થઈ ગયો છે અને હાજર છું તમારો પાર્થ. ઘોડા છૂટી ગયા અને તબેલાને તાળા માર્યા. કોંગ્રેસ કહે છે નર્મદામાં આવેલું પૂર માનવ સર્જિત હોવાનો દાવો કરી રહી છે. છાપરે ચડીને પોકારી રહી છે. જે પાણી ફરી વળ્યું એ મિસમેનેજ હોવાથી દાવો કરી રહી છે. પણ સવાલ એ ઉભો થાય છે કે પૂર આવ્યું ત્યારે સાહેબો ક્યાં હતા? પૂર જો માનવ સર્જિત હતું તો ભોળી પ્રજા સાથે આવી હલકી રાજનીતિ શું કામ કરી રહ્યા છો? કેમ કે પૂર પર અત્યારે ભરપૂર રાજનીતિ થઈ રહી છે. આ જ મુદ્દે કરીશ ડંકાના ચોટ ઉપર ફાયર. સીધી ચર્ચાની શરૂઆત કરીશું. થોડી વારમાં સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાશે, અશોકભાઈ પંજાબી કોંગ્રેસમાંથી જોડાશે. અશોકભાઈ, નર્મદાનું પાણી પૂર પર ભરપૂર રાજનીતિ થઈ રહી છે પણ કોઈ પૂરમાં પંચર તો પાડ્યું નથી ને અશોકભાઈ? ને, નર્મદાની અંદર જે પૂરની વાત થઈ રહી છે એ બાબતમાં આપ જ્યારે કહો છો કે એના ઉપર રાજનીતિ થઈ રહી છે, હું આપની વાત સાથે સંમત થતો નથી. આ રાજનીતિનો પ્રશ્ન જ નથી. જે રીતે નર્મદા નદીમાં પૂર આવ્યા પછી જે પરિસ્થિતિ ઊભી થઈ, ખાસ કરીને કાંઠાના વિસ્તારોમાં, નર્મદા અને માહી નદી બંનેની અંદર ઘોડાતર પૂર આવ્યું અને એવો પૂર આવ્યો કે કોસ્ટલ વિસ્તારો જે હતા એ તમામ વિસ્તારોમાં પાણી એવી રીતે ઘૂસી ગયું કે 10-10 ફૂટ સુધી પાણી ત્યાં આવી ગયું. અંકલેશ્વરમાં તો હાલત એવી થઈ ગઈ, લોકોને ખબર નથી પડી કે પાણી ક્યાંથી આવ્યો. 10 ફૂટ પાણી અને કેટલાક મકાનો આખાના આખા ડૂબમાં ચાલ્યા ગયા. ખેતરોની તો વાત કરતા જ નથી. અને લોકોની પરિસ્થિતિ એવી કે ઘર વકરી જે છે કોઈ બચી જ નથી કોઈની પાસે. ત્યારે કોઈ વરસાદ પણ નહોતી. પણ આ જે પૂર આવ્યા એના કારણ શું છે એમાં જવું જ પડે. આજે જ્યારે હજારો લોકોને હસ્તાંતરણ કરવામાં આવ્યું અને એવું જ નહીં, લેકિન સેંકડો એમાં મકાનો ડૂબી ગયા, ઘર વકરી ડૂબી ગઈ, બહુ ખરાબ પરિસ્થિતિ અને વ્યાપક પાયા ઉપર જે નુકસાન થયું છે, ઇતિહાસમાં એ વિસ્તારમાં આટલું મોટું નુકસાન ક્યારેય થયું નહોતું. 17મી તારીખે આપણા દેશના વડાપ્રધાનનું જન્મદિવસ. હવે આ જન્મદિવસના અવસર ઉપર ગુજરાતની સરકારે વિચાર્યું, મુખ્યપ્રધાને વિચાર્યું અને અધિકારીએ વિચાર્યું કે આપણે જન્મદિવસની ભેટ આપીએ. કોણે? વડાપ્રધાનશ્રીને. એને એ દિવસે આપણે નીર છોડીએ નર્મદાનું અને એને વધામણા થાય તો લોકોને ખબર પડે કે જેવો વડાપ્રધાનના દિવસે અમને આ પાણી મળી રહ્યું છે. આ ઈચ્છા રાખીને ત્યાં નર્મદા સરદાર સરો ઉપર જે બહારથી પાણી આવી રહ્યો હતો, ખાસ કરીને જે મધ્યપ્રદેશનો વિસ્તાર હતો, ઇન્દ્રા ડેમથી માંડીને કેટલાક ડેમોમાંથી જે પાણી છોડવામાં આવતું હતું એ પાણી સરદાર સરોવરમાં જમા થતું હતું. એટલી હદ સુધી થઈ ગયું કે 17મી તારીખ આવતા આવતા તો આખું સરદાર સરોવર ફૂલ ભરાઈ ગયું. 138 મીટરથી વધારે એનું લેવલ થઈ ગયું છે. હવે જ્યારે 17મી સપ્ટેમ્બર આવે છે ત્યારે તો બિલકુલ ફૂલ થઈ જાય છે અને પાણી પછી આવવાનું ચાલુ થઈ જાય છે. આવા સંજોગોમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું, મારે કહેવા દો, આપણે તો એક ત્રહિત વ્યક્તિ છીએ, આપણે વિસ્તારથી આ બધી વસ્તુ જાણતા નથી, પણ જે આપણે વાંચ્યું છે એ પ્રમાણે જો આ તારીખ 13-14થી ધીરે ધીરે છોડવામાં આવ્યું હોત પાણી નર્મદા સરદાર સરોવરમાંથી, નર્મદા નદીમાં અને માહી નદીમાં, તો આ પૂરની શક્યતા નહીવત છે, હોત નહીં, પૂર આવ્યા જ નહીં એવી પરિસ્થિતિ ઊભી થાત. એટલે કોંગ્રેસનો દાવો છે ને કોંગ્રેસનો આક્ષેપ છે કે આ જે પૂર છે એ માનવ સર્જિત છે. માનવ સર્જિત એટલે મને કહેવા દો કે આના સૌથી મોટો કોઈ જવાબદાર છે તો આ દેશના વડાપ્રધાન છે. એમના જન્મદિવસના અવસર ઉપર આ થયું છે. શું વડાપ્રધાનશ્રીને ખબર નથી? વડાપ્રધાન આ વાતને જાણે છે કે કેટલી ચકલીઓ ગુજરાતના આકાશમાં ઉડી રહી છે. હવે એમને એ ખબર નથી પડતી કે 17મી તારીખે જે પૂર આવ્યું છે તો શા માટે વડાપ્રધાને માનવતા નૈતિકતા બતાવીને પ્રજાની માફી કેમ નથી માંગી આજ સુધી, અત્યાર સુધી, કે આ મારા જન્મદિવસે થયું છે અને વધામણા કરવા માટે. અને ગુજરાતના મુખ્યમંત્રી તે જુઓ, આ વધામણા થાય છે, પાણી છોડવામાં આવે છે, ભરૂચમાં પાણી વધી જાય છે, અંકલેશ્વરમાં પાણી જમા થઈ જાય છે, બીજા દિવસે જ ગુજરાતના મુખ્યપ્રધાન ત્યાં પહોંચી ગયા રાજસ્થાન પ્રચાર કરવા. અને પ્રચાર કરવા ગયા અને અહીંયા લોકો દુઃખી છે, લોકો તકલીફમાં છે.
અને આજુ સુધી પણ જે વળતર આપવું જોઈએ યોગ્ય વળતર, એ વળતર દાખલા તરીકે કોઈનું મકાન ડૂબમાં ગયું હતું એને 2500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ કેવો મજાક થઈ રહ્યો છે પ્રજા સાથે. એટલે આજે ગવર્નર સાહેબને મળ્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું આખું પ્રતિનિધિમંડળ અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષે શક્તિસિંહ ગોહિલજી એમની અધ્યક્ષતાની અંદર અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા એમની અધ્યક્ષતાની અંદર તમામ સર્વોચ્ચ નેતા જે છે ગુજરાતના એ આજે ગવર્નર સાહેબને મળીને અને માંગણી કરી છે કે આ માનવ સર્જિત પૂર છે અને માનવ સર્જિત પૂર છે જો તમે નથી માનતા તો આ બાબતમાં હાઈકોર્ટના સિટિંગ જજ સાથે તમે તપાસ કરાવો. અમે ખોટા થઈએ તો જે સજા કરવાની હોય સજા અમે ભોગવવા માટે તૈયાર છે, પણ જો ખરેખર તમે સાચા છો તો દૂધનો દૂધનો પાણીનો પાણી થઈ જશે. સ્નેહલભાઈ જોડાઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાંથી. સ્નેહલભાઈ, આ પૂર માનવ સર્જિત છે? ભારતભાઈ, આપણી ચેનલ પર આપણે આ વિષય પર પહેલા પણ વાત થઈ હતી, ફરીથી પણ જે લોકો કદાચ એ વખતે જોડાયા ના હોય એના માટે કહું છું કે જ્યારે આ પૂરની વાત આવે, પાણીની અંદર કંટ્રોલ કરવાની વાત આવે, તો નર્મદા વોટર કંટ્રોલ ઓથોરિટી જે છે તે એક સેન્ટ્રલ એજન્સી છે જેની અંદર વિશ્વસ્તરીય ડિગ્રીઝ ધરાવતા સારા સારા એન્જિનિયર્સ છે, એ નિર્ણય લેતા હોય છે અને દરેક રાજ્યને, એટલે એમાં કોઈની પણ સરકાર હોય, હું ફરીથી કહું છું ભારતભાઈ, એ લોકો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કોઈ પણ સરકાર હોય રાજ્યોને નિર્દેશ આપે છે કે આ રીતે પાણીનું પ્રમાણ વધઘટ થશે, આ રીતે પાણી છોડો, એના આધારે જે તે રાજ્ય જે છે તેની અંદર આવેલા જે બાંધ હોય એની અંદરનું પાણીનું કંટ્રોલ કરે છે. આરએનબીથી લઈને વોટર કંટ્રોલ ડિપાર્ટમેન્ટથી લઈને જેટલા પણ નર્મદા નિગમના પણ જે અધિકારીશ્રીઓ છે એ લોકો પણ આની રીતે સુનિયોજિત રીતે આ કરતા હોય છે. હવે જ્યારે આપણે જોયું કે 12-13 તારીખની આસપાસ જ્યારે વરસાદની આગાહી નથી, આપણે જોયું કે આ ઓગસ્ટ મહિનો છેલ્લા 100 કદાચ વર્ષની અંદર સૌથી ડ્રાય મહિના તરીકે જાહેર કરવામાં આવ્યો, વરસાદ નહોતો, પાણી ઓછું હતું, અને જોઈએ જે ગુજરાતને એના કરતાં ઘણું ઓછું પાણી હતું. ધીરે ધીરે ફોર્ચ્યુનેટલી ભરાયું, પણ ત્યારે એ લોકોએ એવું ડિસિઝન લીધું કે આપણે વીજળી ઉત્પાદન નહીં કરીએ, કારણ કે જે પાણી છે તે કદાચ અત્યારે આપણી જોડે જે પાણી છે ને જો જવા દઈશું તો આપણા માટે વીજળી ઉત્પાદન કરતાં બીજા જે મહત્ત્વના પાસા છે જે ઇરિગેશન છે ને પીવાનું પાણી છે એમાં કદાચ પાણીની ઘટ પડી શકે, એટલે પાણી બંધ રાખવામાં આવ્યું. ઉપરવાસની અંદરથી 21.7 લાખ ક્યુસેક્સ જેવું અચાનક પાણીનો આવરો થશે 14મી તારીખે એવું જાણ કરવામાં આવી. અને જો એ દિવસ એટલા દરમિયાન પણ જો પાણી ચાલુ રાખ્યું હોત, એટલે હમણાં મારા વડીલ આવ્યા છે કોંગ્રેસમાંથી, કહેશે કે ભાઈ એ લોકોએ બંધ કર્યું ને પાણી ચાલુ કરી દે, તો એ જે સમયગાળો હતો તો એની અંદર 20-1000 ક્યુસેક્સ જેવું પાણી જાત અને ઉપરવાસમાંથી પણ આવ્યું, જ્યાંનું બેઝિન હતું ત્યાં પણ વરસાદ પડ્યો. અહીંયા પણ આપણે જોયું કે 14 તારીખની આસપાસ જે રીતે વરસાદ પડ્યો એના લીધે આ એક પરિસ્થિતિ સર્જાઈ અને પાણી છોડવું પડ્યું. બિલકુલ. જ્યાં સુધી વધામણાની વાત છે તો આપણી સંસ્કૃતિમાં નદીની પૂજા અર્ચના કરવી એ ખૂબ જ જરૂરી છે. ભાઈ તો જે પાર્ટીમાંથી આવે છે એ લોકો જે એમના એલાઈસ જે છે તે ખુલ્લેઆમ કહે છે કે સનાતન ધર્મ તો ડેન્ગ્યુ મલેરિયા અને શું શું ગંદા શબ્દો વાપરે છે. વાપરી પણ એમાં વચ્ચે ધર્મ ન લાવો સારું છે. ના ના ના, નદીનો જવાબ આપો. બિલકુલ સ્નેહભાઈ, આવો આવો. આમાં હું આ સત્યથી વેગળી વાત થઈ રહી છે, સત્યથી દૂર વાત થઈ રહી છે. 14મી સપ્ટેમ્બરે ચૌદમી સપ્ટેમ્બરે જયારે ઇન્દ્રા ડેમ માંથી પાણી છોડાયો, 14મી સપ્ટેમ્બર ની વાત કરું છું, તમે યાદ કરો, મોટા પાયા ઉપર પાણી ત્યાંથી નીકળીને જયારે સરદાર સરોવરમાં જમા થવાનું શરૂ થયું અને 15-16મી સપ્ટેમ્બર સુધી તો સરદાર સરોવરની કેપેસિટી પૂરી થઈ ગઈ હતી અને આ ઉપરવાસનો પાણી આપણી પાસે આવી રહ્યો હતો અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી નહીં પણ નર્મદાને સંભાળનાર જે ઓથોરિટી છે હવે એની જરૂરત હતી કે એ પોતે ત્યાં પાણી 14મી 15મીથી છોડવાની જરૂર હતી સરદાર સરોવરમાંથી અને ધીરે ધીરે પાણી છોડવામાં આવે તો એ પૂરની કોઈ પણ જાતની પણ એમને રોકવામાં આવ્યું 17મી સપ્ટેમ્બર સુધી. અફસોસ, દુઃખની વાત છે, એ ગુજરાતી હોવાના નાતે મને દુઃખ થાય છે કે એક વડાપ્રધાનના જન્મદિવસ મનાવવા માટે તમે લોકોની સુખાકારી એક બાજુ મૂકીને અને પૂરમાં માણસો ડૂબી જાય એવા ખતરા હોવા છતાં પણ તમે 17મી તારીખે 19 લાખ ક્યુસેક પાણી છોડી દીધું. આ પરિસ્થિતિ ઉભી થઈ છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીથી પૂછવામાં આવે છે ત્યારે એમ કહે છે કે નહીં તો વાદળ ફાટી ગયું છું. કે ગુજરાતના લોકો મૂર્ખ છે? આ દેશની પ્રજા મૂર્ખ છે? વાદળ ક્યાં ફાટે છે? જાણ કર્યા છતાં પણ શું પરિસ્થિતિ ઊભી થઈ? આ સવાલ છે. જાણ કરવાથી શું મતલબ છે?
તમે 17મી તારીખે પાણી, તમે 14મી તારીખે કેમ પાણી નહીં છોડ્યો, 15મી કેમ નથી છોડ્યો, 16મી કેમ નથી છોડ્યો, 17મી બિલકુલ આનો જવાબ લઈ લેશ. નિલભાઈ પાણી કેમ ના છોડ્યું? પાર્થભાઈ હું ફરીથી કહું છું કે આ તો એક સિનિયર નેતા છે કોંગ્રેસના, એમને ખબર હોવી જોઈએ કે પાણી છોડવાની પ્રક્રિયા જે છે તે કેવી રીતે. અરે પાણી ભરાઈ ગયો તો સરદાર સરોવરમાં. એક મિનિટ, હું વચ્ચે નતો બોલ્યો, મને પ્લીઝ બોલી લેવા દો. ફૂલ ફ્લેશ થઈ ગયો તો સાંભળી લે, સાંભળી લે. 231 મીટર ની સપાટી સુધી હતું. હું તમને ફરીથી કહું છું અશોકભાઈ કે તમારી પોલિટિકલ મજબૂરી છે કે જે તમે બોલો છો, પણ ખરેખર તમારો કોઈ અવાજ રજૂ કરીએ છે, સત્ય બોલે છે. અંતકરણને પૂછો કે તમે સાચું કોંગ્રેસ સચ્ચાઈ બોલે છે, તમે સત્ય છુપાવો છો. તમે લોકો, તમે સત્ય છુપાવો છો. મોદીના જન્મદિવસે, વડાપ્રધાનને જન્મદિનના કારણે આ થયું છે, પાણીના વધામણા થયા. આ દેશ પાર્ટીને ગાળો આપવા સિવાય બીજું વડાપ્રધાન શ્રી અને ગુજરાત ફૂલ ટાઈમ જોબ છે, માંગવી જોઈએ. નરેન્દ્ર મોદી ને ગાળો દેવી, માફી માંગવી જોઈએ, ગાળો દેવી. અને સનાતન ધર્મ ને તમે સાંકળી લીધો છે, ગુજરાતની જનતાને શું સમજીને આક્ષેપો છે ને ભાઈ? લોકો માને છે, તમારે તમે પોલ કરાવો તો ખબર પડે કેટલા લોકો માને છે. આટલા લોજિકલ જે વાતો છે એ આપણા એન્જિનિયર છે. એક મિનિટ સ્નેહલભાઈ, એક મિનિટ, એક મિનિટ. અશોકભાઈ માનવ સર્જિત છે તો સાબિત કરીને બતાવી દો ને. સાબિત થઈ ગયું છે, સાબિત કરવાની જરૂર છે. નિહાલભાઈ ને સાબિત કરી દો. જો નિહાલભાઈ ને 14મી તારીખે ઇન્દ્રા ડેમ માંથી એટલો પાણી આવી ગયું હતું કે એને છોડવાની તાત્કાલિક ત્યાં જરૂર હતી, નથી છોડવામાં આવ્યું. એસઆઈટી ની રચના ની વાત કરી રહ્યા છે. આજે રાજ્યપાલ ને આવેદન આપ્યું છે. અમારી માંગણી છે સિટિંગ જજ દ્વારા તપાસ કરાવો. એસઆઈટી તો મોટો આરોપ છે. એક મિનિટ, એક મિનિટ. અત્યાર સુધી આરામ કરી રહ્યા હતા, અચાનક જાગ્યા. સ્નેહલભાઈ કહી રહ્યા છે, અમારી આટલી ચિંતા છે. સ્નેહલભાઈ એમની વાત જો માની લે, સ્નેહલભાઈ તમે હમેશા જાગતા રહો, સગલે સ્વીકારવા માટે પણ તૈયાર છે. એક ટાઈમ માની લઈએ. સ્નેહલભાઈ લૂંટતા રહો તમે, પણ તમે કેમ તરત જ અરજી નથી કરી? તો આટલા દિવસ પછી એસઆઈટી ને તમે કોઈ પણ જાતની તપાસ કરાવો. અમારું કામ ટ્રાન્સપરન્ટ છે પાર્થભાઈ. ભારતીય જનતા પાર્ટી ની અંદર એક પણ વ્યક્તિ તમે એવો શોધી નહીં શકો. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, પ્લીઝ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. સ્નેહલભાઈ, અશોકભાઈ, સ્નેહલભાઈ કહી રહ્યા છે કે તમે 10 દિવસ આરામ કર્યો ઘરમાં બેસીને, અચાનક આજે આવેદન પત્ર આપવામાં આવ્યું. નહીં, 17મી તારીખ છે, અવાજ ઉભી કરી રહ્યા છે. 17મી તારીખે વિરોધ પક્ષના નેતા અમિતસિંહભાઈ ચાવડા સાહેબે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 17 પછી અત્યાર સુધી તમે કેમ ના કર્યું? કે એસઆઈટી નો તમે લોકો પોલિટિકલાઈઝ કરો છો. ભારતભાઈ હું તો કહું છું, જ્યારે કર્યું ચાલો, જો જનતા માટે કોઈ પણ પાર્ટી વાત ઉઠાવે તો એમને વર્તન કરું, એમને આપણે અભિનંદન આપીએ. પણ આ લોકો તો પોલિટિકલ મોટિવ માટે આ લોકો કરી રહ્યા છે ભાઈ. આ લોકોના મનમાં ફક્ત પોલિટિક્સ સિવાય કશું નથી. અત્યારે એમને સેવા કેટલા લોકોની કરી એ તપાસ કરો. અમારા કાર્યકર્તાઓ ત્યાં જમીન પર હતા, લોકોની સાથે હતા, અને આ સરકાર પણ જે સરકાર આપ્યો તો સરકારને સંગઠનને વડાપ્રધાન બદલે આ લોકો પેટી પોલિટિક્સ માટે. ચલો બિલકુલ આપણે આગળ વધીએ, ડિબેટમાં આગળ વધીએ. સ્નેહલભાઈ, આજે આવેદન પત્રની અંદર પહેલો જ મુદ્દો છે કે સ્પેશિયલ સહાય પેકેજ જાહેરાત કરવામાં આવે. આ મુદ્દે પાર્થભાઈ, મારે ફરીથી કેવું છે કે આપણા ત્યાં જેટલા પણ જે અત્યાર સુધી આફત આવી તો તે વખતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે દરેક વખતે સુનિયોજિત રીતે પેકેજ આપ્યું છે.
અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર જ્યારે વિજય રૂપાણીજી મુખ્યમંત્રી હતા એ વખતનો કાળ હતો. મને યાદ છે કે માછીમાર ભાઈઓને પણ એ વખતે એમની બોટની મરામત માટે એમની નેટ અને જે પણ નુકસાન થયું હતું એના માટે પણ પહેલીવાર આ રીતે કોઈ સરકારે પેકેજ આપ્યું હોય તો એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે સંવેદનશીલતાની વાત હોય કે લોકોની સાથે ઊભા રહેવાની વાત હોય કે પ્રોપર એનાલિસિસ કરીને જે પણ પીડિત લોકો છે આ પૂરની અંદર એને પેકેજ આપવાની વાત હોય તો હું આપને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટી ને ભારતીય જનતા પાર્ટીની સરકાર આમાં ક્યાંય પાછી પાની નહીં કરે. જી અશોકભાઈ, જો સરકારમાં માનવતા હોત, સરકાર લાગણીશીલ સરકાર હોત તો વડાપ્રધાનના જન્મ દિવસનો ઇંતજાર કર્યા વગર તારીખ 17 પાણી છોડવું પડ્યું હોત, પણ એમને નથી છોડ્યું પાણી. એ જાણતા હતા કે પૂર આવશે, એના કારણે લોકોને તકલીફ પડશે, છતાં પણ વડાપ્રધાનના જન્મ દિવસની પ્રતીક્ષા કરતા હતા ત્યારે અમે પાણી છોડીશું. એટલે સીધી સાદી બાબત આ છે કે લોકોની તમને પડી નથી. આજે એક મકાન ડૂબી ગયું પાણીમાં, એની કેટલી આપે છે ખબર છે? 2,500 રૂપિયા નક્કી કરી રહ્યા છે આ સરકાર. અને હજુ સુધી કોરોના, હું મારા ભાજપના મિત્રને પૂછવા માંગુ છું, કોરોના હજુ વળતર નથી આપ્યા. કોરોના વળતર લાખો લોકોના વળતર હજી સુધી બાકી પડ્યા છે. ગયે વર્ષે ત્યાં બનાસકાંઠામાં જે પૂર આવ્યું હતું એના માટે કશું નથી થયું. એટલે તમે વળતરની વાત ફક્ત જાહેર કરો છો, તમે આપતા નથી. તમારે જ્યારે ચૂંટણી આવે, પોલિટિક્સ રમવું હોય ત્યારે તમને બધું બધું યાદ આવે છે. તમે તમારે કોઈ આંદોલન એક દિવસ વધારે ચલાવો તો બતાવો ને ભાઈ. જન સમર્થન નથી, કોઈ વાત નથી તમારી વાત ને કોઈ કન્વર્ટ કરવા. અશોકભાઈ સ્નેહલભાઈ કહી રહ્યા તમે આંદોલન કરો છો, સાચી વાત છે, પણ આંદોલન દેખાતું નથી. નથી દેખાતું કારણ કે મીડિયા ઉપર તમારો કબજો છે. અરે સોશિયલ મીડિયા તો તમારું છે ને સાહેબ. તમે લોકો તો બેન કરી દીધા ને, તમારા જે ફેવરમાં નતા એ લોકોને તો તમે બેન કરી દીધું છે. હવે તમને શેની ભય છે? હવે મીડિયા, હવે બીજું મીડિયા છે એના પર તમે એક્સેપ્ટ લગાવશો? ભાઈ અમે તો બતાવી રહ્યા છે ગુજરાત ની અંદર કઈ બાર બાર છે. તમે તો ડિબેટ બતાવી રહ્યા છો, પણ સાચી વાત જે છે એ હકીકત તમને સીધી વાત કરું છું. અમે તોડફોડમાં માનતા નથી, અમે આગ લગાડવામાં માનતા નથી, અમે ભારત જલાવ પાર્ટી નથી, કોંગ્રેસ પાર્ટી છે. અમે જલાવવામાં તોડફોડમાં માંગતા નથી. ગાંધી પાકિસ્તાન ના ટુકડા કરવા કરતી વખતે શાંતિથી બેસી રહ્યા, પછી તમે યાત્રાઓ કાઢો છો અને સમર્થન કરીને આ જાતિ આધારિત વિભાજન કરીને પછી બેઠા છો, અને પછી તમે કહો છો અરે તમે તો છોડો જાતિ, છોડો ગાળો દેવા વાળા તમે જે રીતે અત્યારે થોડી શરમ કરો. એક મિનિટ, બંને શાંતિ, એક મિનિટ. અશોકભાઈ, આ પત્ર ને આવેદન ની અંદર લખ્યું છે કે પશુ દીઠ પશુપાલકોને 2,000 રૂપિયા આપવા જોઈએ. અશોકભાઈ, હા તો બિલકુલ સાચી વાત છે, આપવા જોઈએ. તાત્કાલિક આપવાની જરૂર છે, એમાં રાહ જોવાની જરૂર નથી. કોની રાહ તમે જોઈ રહ્યા છો? હું ફરી કહું છું, આ વડાપ્રધાનને દરમિયાનગીરી કરવી જોઈએ. બે બે દિવસ ગુજરાતમાં આવીને ગયા, એમની વાત કરી, એમને પૂરની વાત કરી, બે દિવસમાં એક સમય પર એક મિનિટ પર પૂરના આફતગ્રસ્તોની વડાપ્રધાનશ્રીએ વાત નથી કરી. પશુધન જે છે તેના માટે થયેલા નુકસાનની પણ પૂર્તિ કરવા માટે જે સહાય રૂપી જે રાશિ છે તે પહેલા પણ આપવામાં આવી હતી, અને હવે પણ એનો સર્વે થયા બાદ તરત જ આપવામાં આવશે. પાર્થભાઈ, હવે મારે એ જ કેવું છે ખાલી, કે જ્યારે લોકો તમે એક્ઝામ્પલ, થેન્ક યુ, મરી ગયા પછી બસ આજ મારે સાંભળવું હતું, અને તમે આજ બોલી શકો, આનથી આગળ તમે કઈ હા તમે કરી આજ રહ્યા છો. રીઝન છે કે અમે અત્યાર સુધી, પાર્થભાઈ તમે કોઈ પણ રેકોર્ડ જોઈ લો, કોઈ પણ આપત્તિ આવી હોય તો એની પાછળ એનો સર્વે સમયસર થયો છે ને એનો મુઆવજો પણ મળ્યો છે. મને દુઃખ અત્યારે એ થાય છે કે જ્યારે પશુ જે બિચારા ફસાઈ ગયા હશે ક્યાંક, જે લોકોને નુકસાન થયું હશે, અને આપણે ભગવાનનો પાળ માનીએ કે એક પણ જાનમાલનું નુકસાન નથી થયું, એટલે કદાચ આપણે એનડીઆરએફની એસડીઆરએફની ટીમોને પણ ફરીથી આપણે એ લોકોને સમર્થન કરવું. જેને 500 રૂપિયા ભેગા કરીને આમાં છે જ નહીં, એને ઘર બનાવ્યું હોય એનું શું? આ પોલિટિકલ વાત. સ્નેહલભાઈ, જેને 500 રૂપિયા ભેગા કરીને એને પોતાનો બંગલો બનાવ્યો હોય, ઝૂંપડી બનાવી હોય, એનું શું? પાણીમાં ડૂબી ગયો આખું ઘર, ડૂબી ગયું પાણી, એનું જ કંપનસેશનની વાત છે પાર્થભાઈ. અને સાથે મારે એ પણ કેવું છે કે જયારે આવી આપદા હોય ત્યારે આ લોકો એની અંદર થી પોલિટિક્સ શોધે છે. અરે પોલિટિક્સ તમે ઢૂંઢો છો દરેક બાબતમાં, આમાં સામે પોલિટિક્સ છે ભાઈ. અમે લોકો પોલિટિક્સ સામે છે. તકલીફે થઈ ગઈ કે જળના વધામણા, અમે તમારી આંખો ખોલી રહ્યા છે જે બંધ છે, એમની વરસગાંઠ આવી છે જે બંધ છે, અને અમને એવું થયું કે ભાઈ આ વસ્તુ કેમ થઈ ગઈ, આવું નતું થવા જેવું. એટલે એમની જે અંદરની જે પોલિટિકલ આત્માઓ બધી જાગી. નહીં, મને એક વાત સુનિલભાઈ જવાબ આપો. એમને તમને એક પ્રશ્ન પૂછું છું,
આ તો આખો રિકોર્ડ છે કરવાની છે, મારી દિલ મારી હાથની વાત નથી, આ રિકોર્ડ છે. સરદાર સરોવરમાં ફૂલ પાણી 16 તારીખે આખું ભરાઈ ગયું હતું, 14-15 તારીખે લગભગ છેલ્લે છેલ્લે થઈ ગયું હતું, તો 17મી તારીખનું ઇંતજાર શા માટે કરવામાં આવ્યું? અરે ભાઈ, પાણી ક્રમશઃ મને આ નહીં નહીં આ 17મી તારીખે વડાપ્રધાનના જન્મ દિવસે વધામણાની વાત કરી, એટલે આ જે છે લોકોને જે લોકોની ગભરાટ તો જો પાર્થભાઈ આ તમે પાપ કર્યું છે, ગભરાટ છે લોકોના હૃદયમાં, આ તમારા પાર્ટીના માથા ઉપર પાપ છે, કલમ છે, ફરી ફરીને 17 તારીખ પર આવે, માફ નહીં કરે, ફરી ફરીને 17 પર આવે છે. તમે ભાઈ હવે ભરૂચમાં તમે એ તમે જો એક એક છે ને, તમે ત્યાં વોટ બેંક શોધો છો અને આ દેખાય છે, અને વોટ બેંક તો તમને નજર આવે છે, પ્રેશન દેખાય છે કે ભરૂચના લોકો સનાતન કરીને ભાઈ શું કરવા, ભાઈ શું તમે રોકી રહ્યા છો? ભરૂચ શું કરવા, દરેક દરેક જગ્યાએ ભારત કામ કરી છે, સત્ય લોકોએ સમર્થન આપ્યું છે. હવે સત્ય કહીએ છે કે સમય ઓછો છે, મારી પાસે સમય ઓછો છે, 30 સેકન્ડ છે. સ્નેહલભાઈ જતા જતા આની ઉપર કેમ રાજનીતિ થઈ રહી છે? મને પણ એ દુઃખ છે કે આની પર રાજનીતિ ના થવી જોઈએ. પાર્થભાઈ, આ જે પણ છે સેન્ટ્રલ ઓથોરિટીના આધારે પાણી કેટલું આવે છે એના આધારે પાણી છોડવામાં આવે છે, આની અંદર કોઈ પણ જાતનું હ્યુમન ઇન્ટરવેન્શન ઇન ટર્મ્સ ઓફ જે એલિગેશન લગાવે છે ક્યાંય છે નહીં. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે સુનિયોજિત રીતે સર્વે થયા બાદ ત્વરિત જ જેટલા પણ પહેલા જે રીતે બધાને મુઆવજો મળ્યો છે એ જ રીતે બધાને રાજનીતિ કેમ? આ બિલકુલ ખોટી વાત છે. રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ભારત ગુજરાતની સરકાર કરી રહી છે, અમે સત્ય લોકોને સમક્ષ મૂકીએ છીએ. વાદળ ફાટી ગયું એવું સેન્ટ્રલ એથોરિટી તમારી કહે છે બચાવવા માટે, 17મી તારીખે તમે વધારણા કરવાના હતા વડાપ્રધાનના, ત્યારે તમે આ પાણી છોડ્યું છે ને પૂર આવ્યું. સેલભાઈ, વાદળ ફાટ્યું એટલે પૂર આવ્યું? પૂર ઉપર તો 24 કલાક ડિબેટ ચાલુ રહેશે, બંનેનો આભાર. પૂર પર અત્યારે તો રાજનીતિની જે ભરપૂર થઈ રહી છે, કેમ કે ઘણા સમય પછી કોંગ્રેસે આજે આવેદન પત્ર આપ્યું છે, તો આપણે એ પણ જોવું પડશે કે આ પૂરમાં કોઈ પંચર તો નથી પાડ્યું ને. કાલે ફરી મળી 5:30 કલાકે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.